ધોરણ 9 ગણિત પ્રકરણ 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય પાર્ટ 2 ના વિડિયોમાં આપનું સ્વાગત છે. આ વિડિયોમાં આપણે સુલભા સૂત્ર અને એના વિશેની કેટલીક માહિતી પ્રાપ્ત કરીશું. તો પ્રાચીન ભારતમાં સુલભા સૂત્ર ઈસવીસન પૂર્વે 800 થી 500 ના ગાળા દરમિયાન ભૌમિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ હતો. એટલે સુલભા સૂત્ર એક ગ્રંથ છે. વૈદિક કાળમાં ભૂમિતિનો ઉદ્ભવ પૂજા માટેની જરૂરી વિવિધ પ્રકારની વેદીઓ અને અગ્નિકુંડમાં નિર્માણ કાર્યથી થયો હતો. પવિત્ર અગ્નિને વધુ પ્રભાવશાળી બનાવવા માટે તેમના સ્થાન, આકાર અને ક્ષેત્રફળની બાબતમાં સ્પષ્ટ રીતે નક્કી થયેલા આદેશોનું પાલન થતું હતું. ગ્રહસ્થ કર્મકાંડ માટે ચોરસ અને વર્તુળાકાર વિધિઓનો ઉપયોગ થતો હતો, જેમ અત્યારે ધાર્મિક ક્રિયાવિધિમાં અગ્નિકુંડ પ્રગટાવવામાં આવે છે. એમાં લગભગ ચોરસ કે લંબચોરસ આકારનો અત્યારે કુંડ તૈયાર કરવામાં આવે છે. તો પહેલાના સમયમાં પણ ગ્રહસ્થ કર્મકાંડ માટે ચોરસ અને વર્તુળાકાર વિધિઓનો ઉપયોગ થતો હતો. આપણે રામાયણ અને મહાભારતની સિરિયલોમાં પણ જોયું હશે કે જ્યારે પૂજા કરવામાં આવતી હતી ત્યારે એ પ્રકારના યજ્ઞો તૈયાર કરવામાં આવતા હતા. જાહેર સ્થળો પર પૂજા માટે લંબચોરસ, ત્રિકોણ અને સમલંબના સંયોજનથી બનતા આકારના પ્રયોગ કરવામાં આવતા હતા. ત્યારબાદ બીજી એક અગત્યની માહિતી શ્રી યંત્ર વિશે પ્રાપ્ત કરીએ આપણે. તો શ્રી યંત્ર એ એકબીજાની અંદરના ભાગમાં ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે. આ ત્રિકોણ એવી રીતે ગોઠવાયેલા છે કે તેમાંથી 43 ઉપ ત્રિકોણ બને છે. એટલે આ શ્રી યંત્ર માટે અગત્યનો ટૂંકો પ્રશ્ન છે કે એમાં કેટલા ત્રિકોણોનું સંયોજન છે. તો 9 ત્રિકોણનું સંયોજન છે. એ 9 ત્રિકોણ કયા પ્રકારના છે? તો 9 ત્રિકોણ એ સમદ્વિબાજુ પ્રકારના ત્રિકોણ છે. હવે સમદ્વિબાજુ ત્રિકોણ એ આપણે જાણીએ છીએ કે જે ત્રિકોણની અંદર કોઈ પણ બે બાજુના માપ સમાન હોય તો એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. એટલે એવા 9 સમદ્વિબાજુ ત્રિકોણની મદદથી શ્રીયંત્ર બનેલું છે. અને આ જે ત્રિકોણ છે આ ત્રિકોણ એવી રીતે ગોઠવાયેલા છે કે તેમાંથી 43 ઉપ ત્રિકોણ બને છે. એટલે નાના મોટા અલગ અલગ 43 અન્ય ત્રિકોણો એમાંથી તૈયાર થાય છે. આને અંતે આપણે એવું કહી શકીએ કે આ ઉદાહરણો દર્શાવે છે કે ભૂમિતિનો વિકાસ અને તેનો ઉપયોગ વિશ્વના દરેક સ્થાન પર થતો હતો. અને અગાઉના પાર્ટના વિડીયોમાં પણ આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ, મોહેંજોદડો અને પિરામિડ વિશેની ચર્ચા કરી હતી. તો દરેક જગ્યાએ ભૂમિતિના વિકાસ અને તેના ઉપયોગ વિશ્વના દરેક સ્થાન પર થતો હતો, પરંતુ તે ખૂબ અવ્યવસ્થિત રીતે થઈ રહ્યું હતું. કારણ કે દરેકની પોતપોતાની જે વિધિ હતી, પોતપોતાના નિયમો હતો, એ પ્રમાણે લોકો ઉપયોગ કરતા હતા. ગ્રીસવાસીઓની રુચિ, અનુમાનિક તર્કનો ઉપયોગ કરી તેમણે સ્થાપિત કરેલા વિધાનોની સત્યાર્થતા ચકાસવામાં હતી.